नमस्कार, आपनु हार्दिक स्वागत है एज्युकेशन गुजरात चैनल में। आज आप धोरण सातमा मेथ्स विषय चेप्टर आठमो राशिओं की तुलना प्रेक्टिस वर्ग आ स्वाध्याय 8.1 चेप्टर है तीजो पाठ। अगाउना बे पाठ में आप प्रश्न 1-3 शीखी गया। जो चेनल पर नवा व्यू चेनल सब्सक्राइब करो, वीडियो गमे लाइक शेयर कर दीजिए। प्रश्न चौथा में टका में रूपांतर करो, टकावारी में पेलो दाखिल है 7/10 टका में रूपांतर करो। तो 7/10 टका के निकले तो 100 है, तो इन्हें गुणाकार में करवाना 100। आ छेद एक मींडू और अंश एक मींडू रद्द थी गयों, वैधा के 7×10 70% मळशे आपने जवाब। त्यारबाद बीजो दाखिल है 9/20, तो 9/20 गुणक में करवा टका ज करवा 100 गुणक में करवा 100। एक एक मींडू रद्द थी गयो, हजी छेद में 2 है, भाग चले 5×2=10, 2×2 रद्द थी गया। हवे शू हो अंश में 9×5 45%। त्यारबाद तीजो दाखिल है 4/25, तो 4/25 गुणक में 100। हाँ 25×4=100 थाय, 25 अंशना छेदना रद्द थी गया, तो 4×4 ચોકે 16% જવાબ મળશે આપને। ત્યારબાદ ચોથો દાખલો છે 17/50, તો 17/50 લખવાના ગુણકમાં 100। હવે છેદમાં 50 છે એટલે 50×2 જ ભાગ લાવશો આપણે સીધા, અંશના 50 ને છેદના 50 રદ થઈ ગયા। 17×2 34% આપને જવાબ મળશે। ત્રીજો દાખલો 3/40, તો 3/40 લખી એને ગુણકમાં 100, એક એક મીંડું રદ થઈ ગયું। હવે અંશમાં કેટલા વધ્યા, 3×10 અને છેદમાં વધ્યા 4, 10×30/4 છે, એટલે આપણે એને શું કરવું પડે, ભાગાકાર કરવો પડે, 30નું ભાગાકાર કરવાનું આપણે 4 વડે, તો કે 7×4=28, 7×4=28, 30માં તો 28 જાય એટલે 2 વધે, ઉપર મૂકો પોઈન્ટ એટલે નીચે આવશે 0, 4×5=20, એટલે આપણે જવાબ મળશે 7.5%। બરાબર, ત્યારબાદ પ્રશ્ન 5મો છે ટકામાં રૂપાંતર કરો, તો એ છે 0.02। તો પહેલાં આપણે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવતા શીખીએ, એટલે એકમ દશક ને 100 પર પોઈન્ટ છે એટલે 2/100 આવશે 100, એને ગુણકમાં ટકા કરવા એટલે 100। પહેલાં શું કર્યું, 0.02નું આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું, એટલે 2/100 આવશે કેટલા, આ પોઈન્ટની પાછળ જેટલા અંક હોય ને એટલા મીંડા, 2 મીંડા છે પોઈન્ટ, 2 મીંડા એટલે 100, અને એને ગુણકમાં 100 કરીએ એટલે ટકામાં રૂપાંતર થઈ, આ 100 ઉડી ગયા એટલે 2% આપને જવાબ મળશે। ત્યારબાદ 0.05 છે, તો થશે 5/100 ગુણકમાં 100 8%, બરાબર, આ 100 રદ થઈ ગયા અંશને છેદના, એટલે 5% જવાબ મળ્યો અમને। ત્યારબાદ ત્રીજો દાખલો 0.5 છે, એટલે 5/100, આ જુઓ દશક ઉપર પોઈન્ટ છે એટલે પોઈન્ટની પાછળ કેટલા અંક, 1, તો 1 મીંડું એટલે 1 મીંડું એટલે 10, 5/10 એને ગુણકમાં 100, અંશ અને છેદનું 1 મીંડું રદ થઈ ગયું, એટલે 5×10 5×10=50%। ત્યારબાદ ચોથો દાખલો છે 1.5, 1.5 એટલે 15 લખીએ, બરાબર, દશક ઉપર પોઈન્ટ છે એટલે છેદમાં 10 ગુણકમાં 100, અંશનું 1 મીંડું અને છેદનું 1 મીંડું રદ થઈ ગયું, 15×10 15×15 પાછળ મીંડું એટલે 150% આપને જવાબ મળશે। ત્યારબાદ 5મો દાખલો છે 2.5, 2.5 છે એટલે કે 25 આપણે લખીએ કે પોઈન્ટ રદ કરી નાખી લે, દશક ઉપર પોઈન્ટ છે એટલે છેદમાં 10 ગુણકમાં 100, અંશનું મીંડું અને છેદનું મીંડું રદ થઈ ગયું, 25×10 25×10=250%।
ત્યારબાદ પ્રશ્ન છઠ્ઠો છે, શોધો શું ગોતવાનું છે. તો કે 50 ના 20% ગોતવાના છે. કેના 20%? 50 ના 20%. હવે 100 100% એ 50. આ રીતના ત્રીજા સંબંધોની 100% એ આ 50, તો 20% એ કેટલા? ક્રોસ ગુણાકાર 20 × 50 છેદમાં આવશે 100. એક એક બિંદુ અંશનું છેદનું રદ થઈ ગયું, બરાબર. એટલે વૈધા કેટલા? 2 × 5, 2 × 5 10. એટલે કે 50 ના 20% થાય 10. ત્રિરાશિ કેમ માંડી? તમે જુઓ, 100 એ જ રીતના 240 ના 15% આપણે કીધા છે. તો આપણે એમ કહેવાનું 100% એ 240, તો 15% એ કેટલા? ક્રોસ ગુણાકાર 15 × 240 છેદમાં આવશે 100. અંશને છેદનું એક મીંડું રદ થઈ ગયું. અહીંયા 5 2 10, અહીંયા 5 3 15, 5 5 રદ થઈ ગયા. હવે 12 2 24, 2 2 રદ થઈ ગયા. વૈધા કેટલા? 3 × 12, 12 3 36, તો 240 ના 15% થાય 36. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. 3000 ના 20% કીધું, એટલે કે 100% એ 3000, તો 20% એ કેટલા? 20 × 3000 છેદમાં 100. અંશના 2 મીંડા છેદના 2 મીંડા રદ થઈ ગયા. વૈધા કેટલા? 20 × 30, રૂપિયો. એટલે શું થાય? એટલે એમ કહેવાય 50 પૈસા. અડધો રૂપિયો એટલે શું થાય? 50 પૈસા. એ રીતના થશે. ત્યારબાદ હવે જે આપણે થતો દાખલો, 2 કિગ્રાના 15%, 2 કિગ્રાના 15% છે. આપણે એને ગ્રામમાં પહેલાં ભેજ નાખીએ, તો 1 કિગ્રાના શું કીધું?
15 ગુણ્યા 2000 સિગ્મા ટકાએ 5 રૂપિયા કેટલા 500 રૂપિયા આપણે બાકી સર્વજીવ સંગ્રહ સ્વીકારો. થેન્ક યુ, આભાર.